આજો બૂટ બધું બગડી ગયું, કામ ચાલુ રાખવાનું. હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. જૂનાગઢમાં આજે માજીના ઘરનું ધાબું ભરવાનું છે. 90 વર્ષના માજી છે જેમનું ઘર આપણે બનાવી રહ્યા છીએ. પણ એ પહેલાં મહેસાણામાં કડીમાં એક વોટર પાર્કનું ઇનોગ્રેશન છે, તો ઇનોગ્રેશન કરશું. અને ઇનોગ્રેશન કરીને સીધા આપણે જશું જૂનાગઢ. જૂનાગઢમાં આજે ધાબું ભરવાનું છે, ઘણું ખરું કામ થઈ ગયું છે, તો એ પણ તમને બતાવીશ. પણ એ પહેલાં જે વોટર પાર્ક છે એ જોઈ લઈએ. કેવું છે વોટર પાર્ક? કેમ છો કડી? આજે પ્રેમ છે એ તમને મહેસાણા જિલ્લા સિવાય ક્યાંય જોવા ન મળે. વાલા કે હું અપડેટમાં બિલીવ કરું છું, સારા કાર્યો કરવામાં બિલીવ કરું છું. એટલે આવનારા ટાઈમમાં અત્યારે જે ઘર બનાવ્યું છે એનાથી 10 ગણા સારા ઘર બનાવતા રહેશું. 273મું ઘર આજે બનાવ્યું છે અને 274મું ઘર કાલથી બનાવવાની શરૂઆત કરી રહ્યો છું મહેસાણા જિલ્લામાં. આવો પ્રેમ તમને મહેસાણા જિલ્લામાં જોવા મળશે. અત્યારે હું કડીમાં આવેલું અલદેસણ ગામ છે. અલદેસણ ગામના સરસ મજાના આજે વોટર પાર્કના રીઓપનિંગમાં આવ્યો છું અને જે પ્રેમ આપ્યો છે બોસ, મહેસાણા જિલ્લાના કોઈ પણ ગામોમાં જાઉં છું, જીજેટુ હોય કે કોઈ પણ ગામો હોય, આઈ લવ યુ. આવો જ પ્રેમ આપતા રહેજો. આજે હું આવ્યો છું અને આટલું ભવ્ય સ્વાગત અમારા કિરીટભાઈ છે અને શ્રી ગણેશાઈ ફંડ વર્લ્ડમાં આજે અમે આવ્યા છીએ અને જે મોજ આવી છે બોસ, બહુ જ મજા આવી. એટલે અહીંયાથી સીધો જઈ જૂનાગઢ. જૂનાગઢમાં અમે આજે જે ધાબું ભરવાના છે એ કાર્યક્રમ પૂરો કરશું. પણ પેલા જે અદભુત રાઈડો છે એ જોઈ લો. અમારા કડીના નરેશભાઈ છે જે અમારા મિત્ર છે, મોજીલા માણસ છે. હવે આપણે વોટર પાર્કમાં તો આવી ગયા, વોટર પાર્કને આપણે નિહાળી પણ લીધો છે, હવે જમી લઈએ. બહુ ભૂખ લાગી છે, સવારે નીકળ્યા હતા એટલે જમવાનું પહેલા જમી લઈએ. જૂનાગઢનો ગેટ ખૂબસૂરત રીતે સજાવ્યો છે. અયોધ્યામાં શ્રી રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આખું વર્લ્ડ રામમય બની ગયું છે. જય શ્રી રામ. જૂનાગઢમાં આવી ગયો છું, અત્યારે સરદાર ગેટ પર ઉભો છું અને સીધો અત્યારે આજે માજીના ઘરનું ધાબું ભરવાનું છે એટલે સીધો ત્યાં જાઉં છું. પણ જૂનાગઢનું આ સરદાર ગેટ જોઈને મને પોતાને બહુ મજા આવી ગઈ. ચાલો ભાઈઓ, જય માતાજી, જય માતા, જય માતાજી. મારી પાસે આખી એક જોડી શૂઝ વેધા છે અને આજે ધાબું ભરવાનું છે જૂનાગઢમાં માજીના ઘરનું, એટલે મહેશ દાદા પાસે ખાસ શૂઝ મંગાવ્યા છે. આજે સ્લેબ ભરવા જાય છે એટલે મેં ખાસ આ શૂઝ મંગાવ્યા છે, કારણ કે આ મારા ફેવરેટ શૂઝ છે ઓકાના. એટલે મેં વિચાર કર્યો કે ઘણા શૂઝ મેં સ્લેબ ભરવામાં અટવાડી નાખ્યા છે એટલે પછી આ શૂઝ મેં મંગાવ્યા છે ખાસ સ્લેબ ભરવાના. એટલે આજે આ સ્લેબ ભરીશ, આ શૂઝથી આ શૂઝ સાચવીને મૂકીશ. એટલે જેટલા જેટલા ઘર બનાવતા રહીશું એમાં આ શૂઝ મારી સાથે રહેશે. મેં તો કેટલા ના આવ્યા? 350 ના શૂઝ આવ્યા છે. આ સ્લેબ ભરતો તો સિમેન્ટ તમારા પગમાં ને હાથમાં ન ચોંટે, એટલા માટે કારણ કે એકવાર તમે ભીની સિમેન્ટ હાથ પગમાં એકવાર ચોંટી જાય એટલે તમારા પગ હાથ ફાટી જાય. એટલે આ શૂઝ જયારે સ્લેબ ભરો છો ત્યારે પહેરવા બહુ જરૂરી છે. સીધા જઈએ છીએ આપણે ફિલ્ડ પર અને સ્લેબ ભરીએ છીએ. હવે સ્લેબ નું કામ શરૂ થાય છે, બધા જ લોકો આવી ગયા છે એઝ યુઝ્યુઅલ. હવે આ મિલર આવી ગયું છે પણ એક પ્રોબ્લેમ એ છે, મોટી પ્રોબ્લેમ કહી શકો, કે લિફ્ટ નથી, એડજસ્ટ કઈ થઈ શકે એમ નથી. પેલા તમે જોશો અમે જેટલા સ્લેબ ભર્યા એમાં આમથી આમ ઉપર જાય લિફ્ટ, નીચે જાય, આમાં જગ્યા ઓછી હોવાના કારણે લિફ્ટ નથી. પણ અમે તગારે તગારે ઉપર માલ પહોંચાડશું. ભાઈઓ બધા રેડી છો? આવી ગયો જોશ. એટલે હવે જો તમે ધાબું ભરી નાખવું, આજે ચડાવો અમને ઉપર.
ઉપરથી આપો મને. બરોબર વાંધો નહીં, વાંધો નહીં, વાંધો નહીં. ભાઈઓ સાંભળો બે મિનિટ હોય, અહીંયા આજુબાજુમાં વાયર છે, એટલે ગમે તમે લાકડા કે લોખંડના પાઇપ લઈ લઈને ઊંચા ઊંચા કરતા નહીં, નકર ચોંટી જાવ તો પાછી નવી ઉપાધિ થાય. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. નારિયેળ આવી ગયું છે, નારિયેળ વધારીને આપણે સ્લેબની શરૂઆત કરીએ. જય શ્રી ગણેશ, જય શ્રી રામ. આમે ગરવો ગિરનાર છે ને, ગિરનારની સામે સ્લેબ ભરવાની શરૂઆત કરીએ છીએ. નારિયેળ વધેરી ગરવો ગિરનારને યાદ કરીને સ્લેબનું કામ શરૂ કરીએ. ગજાનન ગણપતિ મહારાજ કી જય. ગજાનન ગણપતિ મહારાજ કી. ભાઈ આજે ગિરનાર માં નારિયેળ ઉભું ફાટ્યું છે. જય ગણપતિ બાપા. ભાઈ પ્રસાદી લીધો, બધાને પ્રસાદ આપી દે. બધે ઓઇલ ઢોળાણું છે એટલે શૂઝ પહેરી લઈએ. આપણે કામની શરૂઆત કરી દઈએ છીએ. બોલો ગણપતિ મહારાજ ની, ગણપતિ બાપા. ઓહો, કુતરો બોલો. ભરવા વાળા આપણે જેટલા છે ને એના કરતા વધારે ઉપર ચડી ગયા છે ધાબા ભરવા. બરાબર, એટલે જે આ બધા કામના છે અડધા આવે તો કાઢી નાખો, બીજા બધા હોય તો આ ધાબુ પડશે નહીં ને. આ તો પછી બધા હાલો, તો વાંધો નહીં, પડવા નો જોઈએ, ધાબુ નો પડવું જોઈએ. આ છે ભાઈ અમારા મામુ, વન મેન આર્મી, 24 કલાક કામ કર્યો ભાઈ. અત્યારે ધાબુ ભરીએ છીએ અમે, ધાબુ ભરવા માટે અમે બધા તૈયાર થઈ ગયા છીએ. મારી પાસે ગ્લવ્સ નતા એટલે આને લઈ લીધા મેં. મેં કીધું તારા ગ્લવ્સ છે ને વિડીયોમાં આવશે. હાર્દિક ભાઈ પાસે ગ્લવ્સ ઉધાર લઈ લીધા છે. બધાનું એવું કેવું છે કે પેલા ફોટા પડાવી લે, ધાબુ ભરવાનું ચાલુ થશે એટલે અમારા કપડા બદલી જશે, એટલે બધા લોકો સાથે એક નાનકડું ફોટો સેશન કરાવી લો. આવી જાય ભાઈ, લાઈટ 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 નીચે રાખો. હા, પેલું મને ક્યાં નાખવાનું છે, ક્યાં નાખવાનું છે. જય ગણપતિ બાપા. હલો ભાઈ, લો 10 તગારા કન્ટિન્યુ આપણે નાખવાના છે. ત્યાં મસાલો ભેગો કરી નાખો પેલા. કમ ઓન બોયસ, કમ ઓન. ઓય એ સ્પીડ હોય. વીસ તગારા કન્ટિન્યુ માલ નાખવાનો છે. આ જેટલા તમે જોવો છો બધા લોકો જોશમાં છે અત્યારે. રેતીમ કોઈ નથી, હાળા બધા ચડી ગયા ઉપર. બોલો, આ બધા કોઈ તગારા વાળા છે જ નહીં, આ બધા તો લિફ્ટ થી જ ભરવા વાળા છે. આ તો તમારું કામ છે એટલે આવ્યા. આ બધી મોટી ભરાઈ વાળા છે, પાર્ટી છે બધી. લિફ્ટ વગર હાલે નહીં એમ. તમારી સાઈડ ઉપર લુગડા બગાડ્યા, બાકી ક્યાંય બગાડે નહીં. તમે જો ખાલી કે અત્યારે આ ધાબુ આપણે ભરીએ છીએ, લિફ્ટ છે નહીં એટલે મેન્યુઅલી જ આ તગારા લઈ લઈને લાગ્યા છીએ. બધા થાક્યા છીએ ખૂબ, પણ જેટલા તમે જોવો છો લિફ્ટ વગર કામ ક્યારે કરતા નથી. આ તો અમારું કામ છે એટલે તગારા વાળા માં આવ્યા. અરે સેવાનું કામ હોય એટલે ભાઈ ત્યાં નાનું મોટું જોવાતું નથી ભાઈ, લડી લેવાનું. શું કહો, ધાબુ ભરીને બધા થાકી ગયા છે એટલે 2 મિનિટનો બ્રેક લીધો છે. આ બેકગ્રાઉન્ડમાં જેટલા તમે જોવો છો એ બધા જૂનાગઢના ધનુર્ધરો છે. આ તમે જોવો કે કાંઈ ઘટે નહીં, ધાબા બિલ્ડિંગો જે હોય શોપિંગ મોલ બધું આ 2-2 કલાકમાં ભરી નાખે. એટલે આપણી ટીમ કાંઈ જેવી તેવી નથી, પાલટી લઈને બેહું છું. શું કહો ભાઈઓ, કાંઈ ઘટે. અત્યારે પેલા ઘર ભરી. હાલો ભાઈઓ, પાછા ચાલુ થઈ જાઓ. આવો બધાનો જોશ વધારવો પડે, કેમ કે ઠંડી છે અત્યારે. જૂનાગઢમાં ઠંડીનો માહોલ વધારે છે અને જ્યારે તમે ધાબા ફરતા હો આવી નાનકડી મોટી કોમેડી કરવી પડે છે. કારણ કે માઇન્ડ જેટલું ફ્રેશ લોકોનું રહેશે એટલું ધાબા ભરવામાં લોકોને મજા આવશે. મારી એક સત્ય વાત કરું કે પહેલા ધાબો મેં ભરવા આવતો મને ઉપર ચડવામાં બહુ બીક લાગતી હતી કે ભાઈ નીચે નહીં પડી જાઓ, પણ હવે તો દોડું છું બધે. નીચે રેતી ઉપાડવામાં માણસો ઘટે છે એટલે હું સીધો નીચે જ આવું છું. એટલે રેતી આમથી લાવવાની છે, દૂરથી રેતી લાવવાની છે તગારામાં. એટલે હું એક નીચે જાઉં, એટલે હું જેવો નીચે જઈશ એટલે બધા નીચે આવશે પાછળ પાછળ, એટલે ત્યાં બધા સાથે કામ કરી લઈશું આપણે મળીને. ચાલો ભાઈ કામ ચાલુ રાખો. હલો ભાઈ, મેં દાદા ઉતાર નાખો. લ્યો મેં ધીમે ધીમે, દાદા જો પડે નહીં, ધીમે ધીમે ભાઈ પકડી રાખો, તો પકડી રાખો. આ વખતે પરફેક્ટ શૂઝ બગડ્યા છે પણ વાંધો નહીં, ગમે એટલા બગડ્યા કોઈ વાંધો નહીં. ચાલો ભાઈ લો કામ ચાલુ રાખો. હાલો ભાઈ રેતી લાવો, રેતી લાય લાય તગારો લાવી લઈ લે. હમરો હમરો આઠ ખેલીનો વીમો રહે
સિમેન્ટની થેલી અમારી પાસે ઇનફ છે, પણ બધા લોકો સાથે ડિસ્કસ કર્યું એટલે ખબર પડી કે 5 થેલીનો વીમો રહેશે. એટલે 5 થેલી આપણે મંગાવી જ રાખી દો. ભાઈ માતાજી કરે કે સિમેન્ટની જરૂર ન પડે, પણ ઇનકેસ પડી તો 5 થેલી મંગાવી પડશે ધાબુ ભરવામાં. આજ માટે આટલું છે. જૂનાગઢમાં માજીના ઘરનો સ્લેબ ભરાઈ ગયો છે. તમામ લોકોને ફરી પાછો કહીશ કે ઘરનું કામ આ રીતે ચાલુ રહેશે, 15 દિવસ સ્લેબ સુકાતા થશે એટલે 15 દિવસ ફરી પાછા કામે લાગશું. પણ તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજો બૂટ બધું બગડી ગયું, કામ ચાલુ રાખવાનું.